નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 17 એપ્રિલ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 17 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યે કોરોના વાયરસનો સામનો કરવા માટે YSR નિર્માણ અને COVID-19 પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ કયા દેશે 150 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી એન્ટી શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો તે દેશ છે સાઉથ કોરિયા. સાઉથ કોરિયા, પાટનગર પ્યોંગયાંગ, સુપ્રીમ લીડર છે કિમ જોંગ ઉન, ચલણ સાઉથ કોરિયન વોન. પ્રશ્ન ત્રણ, હાલમાં જ અમેરિકાએ WHOને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે, તો વાર્ષિક ફંડમાં અમેરિકા કેટલું યોગદાન આપે છે? તો અમેરિકા WHOને આપે છે $500 મિલિયન. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા દેશના પૂર્વ ક્રિકેટર જાફર સરફરાજનું કોરોના વાયરસના કારણે અવસાન થયું? તો જાફર સરફરાજ પૂર્વ ક્રિકેટર છે પાકિસ્તાન દેશનું, જેમનું અવસાન થયું છે. પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઇમરાન ખાન, રાષ્ટ્રપતિ આરિફ અલવી, ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન પાંચ, હાલમાં જ BSNLએ કઈ બેંક સાથે મળીને પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો BSNL SBI સાથે મળીને પેમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્યમથક મુંબઈમાં છે અને અધ્યક્ષ છે રજનીશ કુમાર. પ્રશ્ન છ, હાલમાં જ કયા નેશનલ પાર્કમાં પ્રાણીઓને ક્વોરન્ટીન કરવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યું? તો તે જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે, ઉત્તરાખંડ, રાજધાની દેહરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ દેવી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન સાત, હાલમાં જ કઈ બેંકે ATM લેવડ દેવડ પર લાગતા ચાર્જ બંધ કર્યા? તો તે બેંક છે SBI. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્યમથક મુંબઈમાં છે અને હાલમાં અધ્યક્ષ છે રજનીશ કુમાર. પ્રશ્ન આઠ, હાલમાં જ કયા દેશે COVID-19ના કારણે યુનેસ્કોની વિશ્વ ધરોહર સમિતિનું 44મું સત્ર સ્થગિત કર્યું? તો તે દેશ છે ચીન, કે જેણે આ સત્ર સ્થગિત કર્યું છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનમિંગ. પ્રશ્ન નવ, હાલમાં જ G20 દેશોની FMCGBની બીજી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે નિર્મલા સીતારમણ. કેન્દ્રીય નાણામંત્રી છે શ્રી નિર્મલા સીતારમણ.
ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન 10 હાલમાં જ ભારત અને કયા દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી ફોરમે COVID-19 સામનો કરવા માટેની એક સમજૂતી કરી તો એ ભારત અને અમેરિકા દેશના અમેરિકા પાટનગર વોશિંગ્ટન DC રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન 11 હાલમાં જ ICMR એ કયા દેશના ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં કોરોના વાયરસની જાણ મેળવી તો તે ચામાચીડિયા છે ભારતના બે જે પ્રજાતિ છે એમાં એક છે ટેરોપસ અને બીજી છે રુસેટસ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન 12 હાલમાં જ ભારતીય રેલવે પરિવહન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 16 એપ્રિલના રોજ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન 13 હાલમાં જ પેટીએમ જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડના નવા MD અને CEO કોને નિયુક્ત કરવામાં આવી તો નવા MD અને CEO નિયુક્ત કરવામાં આવે છે વિનીત અરોરા પ્રશ્ન 14 હાલમાં જ કોણે સામાજિક ઇનોવેશન માટે એડિસન પુરસ્કાર જીત્યો તો આ પુરસ્કાર જીત્યો છે ટાટા પાવરે પ્રશ્ન 15 હાલમાં જ કયા દેશની ટીમે વર્ષ 2021માં થનારા વિશ્વકપ માટે ક્વોલિફાય કર્યું તો તે ટીમ છે ભારતની કે જેણે ક્વોલિફાય કર્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ